વિશ્વ આત્મહત્યા અટકાવ દિવસના ઉપલક્ષમાં સુનિલભાઈ માકડ લેખિત પુસ્તક એક પગલું જીવન તરફનું વિમોચન ભુજની વિજયરાજજી લાઇબ્રેરી ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ ઉપરાંત વિજયરાજજી લાઇબ્રેરીના પ્રમુખ ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, કચ્છ સોસાયટી પ્રિવેન્શન ફોરમના પૂર્વ પ્રમુખ ડૉક્ટર રામ ગઢવી, ડૉક્ટર પંડિત દેવ જ્યોતિ શર્મા, ડૉક્ટર સુરેશભાઈ પટેલ, ડૉક્ટર નરેન્દ્ર હિરાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે વિશ્વમાં આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે તેના નિવારણ માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે તે પ્રશંસનીય છે. તેમણે ડૉક્ટર દેવ જ્યોતિ શર્માના કાર્યને બિરદાવ્યું હતું. ખાસ કરીને 2006થી ઓમ ફાઉન્ડેશનની સ્થાપના બાદ આત્મહત્યા અટકાવની ઝુંબેશને વેગ આપી કચ્છનું નામ રાષ્ટ્રીય સ્તરે લાવનાર ડૉક્ટર પંડિત દેવ જ્યોતિ શર્માએ સાહિત્યિક ભાષામાં લખાયેલું આત્મહત્યા અટકાવ જાગૃતિનું પુસ્તક ગુજરાતી ભાષામાં પ્રથમ હોવાનું તેમણે જણાવ્યું હતું. પુસ્તકના લેખક સુનિલ માકડે પોતાના 5મા પુસ્તકના પ્રકાશન માટે આનંદ વ્યક્ત કરી આત્મહત્યા અટકાવ પ્રવૃત્તિમાં સાહિત્ય દ્વારા પણ મદદરૂપ થવાની ખુશી વ્યક્ત કરી હતી. કાર્યક્રમનું સંચાલન કૃતિબેન માકડ, જ્યારે આભારવિધિ હેમંતભાઈ ઠક્કરે કરી હતી. આજે 10 સપ્ટેમ્બર આઘાત નિવારણ દિવસ આખા ભારતમાં આનો લોકો જાગૃત બને, લોકોને જાગૃતિ મળે અને લોકો જે આવા અંતિમ નિર્ણય સુધી જાય છે કે મટકે ઓમ ફાઉન્ડેશન સુસાઇડ મારફત આજનો આ લોકોને જાણકારી માટે આનો પ્રચાર અને પ્રસાર કેમ વધે અને આના ભાગરૂપે આજે આયોજન થયું છે. સ્વાભાવિક છે કે નિરાશા અનેક પ્રકારની આવતી હોય, એ ઘરના કંકાસથી આવતી હોય, પોતાના કામ ધંધામાં નુકસાની જાય ત્યારે પણ આવતી હોય, કોઈ વિદ્યાર્થી કોઈ બાળક નાપાસ થાય ત્યારે પણ નિરાશા આવતી હોય, અનેક કારણો છે. પણ એ નિરાશા જ્યારે આવે છે ત્યારે કોઈક એને હૂંફ આપનારો હોય, કોઈક એને સથિયારો આપનારો હોય તો પોતાનો વિચાર એ બદલી શકે છે. એવા જ હેતુથી આજે આ કાર્યક્રમ યોજ્યો છે અને સ્વાભાવિક છે જેનાથી જેટલું થાય એટલું ક્યાંક આજુબાજુ પાડોશીમાં પણ આવું ક્યાંક આપણે લાગે કે આ માણસ થોડોક ચિંતિત છે, આ માણસને કંઈક નિરાશા આવી ગઈ છે, આ માણસને કંઈક તકલીફ છે, તો આજુબાજુને આપણે પણ ત્યાં ઘરે જઈ એને બોલાવી એને હૂંફ આપી તો ચોક્કસ જે અંતિમ નિર્ણય લે છે અને માણસ પોતાના વાલામાં વાલું હોય તો પોતાનો જીવ હોય અને એ જીવ ઉપર જ્યારે હાથ ઉપાડવાનો નિર્ણય લે છે ત્યારે સામાન્ય સહેજ એને હૂંફ મળી જાય, એને વિચાર બદલાવા માટેનો કોઈ વાત કરે તો ચોક્કસ એ પોતાનો નિર્ણય પોતાનો વિચાર બદલી શકે છે. આ હેતુથી આજનો આ કાર્યક્રમ છે. આપણે ઈચ્છીએ કે લોકોમાં જાણકારી વધે અને લોકોની સહનશક્તિ ઓછાના કારણે દિન પ્રતિદિન જે રીતે આવી ઘટનાઓ ઘટે છે એ ઓછી થાય, બિલકુલ બંધ થાય એવું આપણો પ્રયત્ન સૌ સાથે મળીને કરીએ.